હલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણા પેપર સેટ નંબર 2ની અંદર આપણા સોલ્યુશનને આગળ વધારીએ. પ્રશ્ન નંબર 28, જંગલોના પ્રકાર જણાવો. આપણે આસપાસમાં આપણે જોઈએ તો ભારતની અંદર જંગલોનું પ્રમાણ જે 22 કે 23% જેટલું છે લગભગ, અને ગુજરાતની અંદર જંગલોનું પ્રમાણ આજે 10% જ રહ્યું છે. કહેવાનો અર્થ કે આ જંગલો, આ જીવસૃષ્ટિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, નાશ થઈ રહી છે, જે ભવિષ્યના સંકટનો પણ પ્રશ્ન છે. ત્યારે જંગલ વિશેની વાત કરીએ તો આપણને તરત જ યાદ આવી જવું જોઈએ કે ચેપ્ટર નંબર 9, વન અને વન્ય જીવ સંસાધન, આપણું 9મું પ્રકરણ, એની અંદર જંગલોના પ્રકાર આપ્યા છે. જોઈએ, સૌથી પહેલા તો ડિસ્પ્લે ઉપર મેં તમને આપેલા બંને ચિત્રો જે આપણને જંગલથી પરિચિત કરાવે છે. જંગલના દ્રશ્યો જોઈને આપણને તરત જ ખરેખર મનમોહક, આનંદિત કરી દે એવા દ્રશ્યો સાથે આપણે જંગલની મુલાકાત લેતા હોઈએ છીએ. ખાસ કરીને ગીરના જંગલની એક અલગ જ વાત, એશિયાટિક લાયનની એક અલગ જ વાત. ત્યારે આ જંગલોના પ્રકાર વિશે વાત કરીએ તો જંગલોના પ્રકાર આપણે અહીંયા બે રીતે પાડવામાં આવે છે. એક છે વહીવટી હેતુસર અને એક છે વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. વહીવટી હેતુસર એટલે જેનો વહીવટી કામ સરકાર હસ્તક છે, એ એમના અલગ અલગ વિભાગોની અંદર એનો સંચાલન અલગ અલગ રીતે થતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક વહીવટી હેતુસર જંગલોના મુખ્ય 3 પ્રકાર આપ્યા છે. જોઈએ અહીંયા સૌથી પહેલા વહીવટી હેતુસર જંગલોના પ્રકારની વાત કરીએ તો આપણી આસપાસમાં જંગલોના 3 પ્રકાર આપ્યા. એક અનામત જંગલો આપ્યા છે, એક સંરક્ષિત જંગલો આપ્યા છે અને એક અવર્ગીકૃત જંગલો આપ્યા છે. આ ત્રણેયનું પ્રમાણ આપણે લખવાનું છે, જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી. અનામત જંગલો છે એ 54.4% છે, યાદ રાખશું આપણે, બરાબર. જે કોઈને લખે એ આલ્ફા લખે, આપણે અલગથી લખવાનું છે. 54.4% અનામત જંગલો છે. 29.2% આપણા સંરક્ષિત જંગલો છે અને 16.4% આપણા અવર્ગીકૃત જંગલો. ટોટલ 100% જંગલો છે એનું વિતરણ કંઈક આવી રીતે આપેલું છે. આ વહીવટી દ્રષ્ટિ એટલે જેનો સરકાર દ્વારા સંચાલન થાય છે એ પ્રકારમાં જોઈએ તો સૌથી પહેલો પ્રકાર છે અનામત જંગલો. અનામત શબ્દ પરથી ખબર પડી જાય કે આ જંગલનો ઉપયોગ નહીં થતો હોય, અત્યારે અનામત રાખવામાં આવતા હોય છે એટલે અનામત જંગલો એવો શબ્દ વાપર્યો. આની અંદર તો કે વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની અને ખેતી કરવાની કે પશુ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી, ખાસ યાદ રાખજો. કારણ કે એને રિઝર્વ રાખ્યું છે. રિઝર્વ શબ્દ અનામત એટલે કે એનો ઉપયોગ કરવાનો નથી, એટલે એ અનામત છે, રિઝર્વ છે. તો આ અનામત જંગલો છે. અને અનામત જંગલો છે એને આરક્ષિત જંગલો પણ કહેવામાં આવે છે. બીજો પ્રકાર પાડીએ તો કે સંરક્ષિત જંગલો. તમેનું આપણે બંને જાણીએ છીએ કે આપણી આસપાસમાં ફોરેસ્ટ વિભાગ એક મોટો વિભાગ છે કે જે જંગલનું સતત દેખરેખ રાખતું એક ખાતું, જંગલ ખાતું આપણે કહીએ છીએ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ. તો એ સંરક્ષિત જંગલોનું સંપૂર્ણ સંચાલન એમના હસ્તક હોય છે. આ ખાસ એમસીક્યુ માટે 54.4% જેનું પ્રમાણ છે, આનું પ્રમાણ 29.2% છે અને અવર્ગીકૃત જંગલોનું પ્રમાણ 16.4% છે આપણી આસપાસમાં. ત્યારે આ સંરક્ષિત જંગલો શું છે? તો કે અહીંયા વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની અને પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. જો બે શબ્દ અલગ થયા, અનામતમાં છૂટ નથી, ત્યાં પ્રવેશ પણ વર્જ્ય છે, અહીંયા છૂટ આપવામાં આવે છે. અવર્ગીકૃતની વાત કરીએ, જેનું હજી સુધી વર્ગીકરણ ન થયું હોય એને આપણે અવર્ગીકૃત શબ્દ વાપરીએ છીએ. એટલે આપણે ત્યાં આવા જંગલો તો કે દુર્ગમ હોવાથી તેનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. એટલે કે પહાડી વિસ્તારોમાં, દુર્ગમ વિસ્તારમાં આ જંગલો આવેલા છે ત્યાં સુધી આમ તો જોઈએ તો ઝાડી ઝાખરાથી અને એકદમ વધુ પડતા વૃક્ષોની સંખ્યા ધરાવતા ગીચ જંગલો છે એને તમે અવર્ગીકૃત કહી શકો. ઝાડી ઝાખરાને વેલાઓ, મિત્રો, એની અંદર જવા માટેનો પણ રસ્તો નથી હોતો, એટલા ગીચ જંગલો છે જેને સરકારે વર્ગીકૃત કર્યા નથી, એટલે એને અવર્ગીકૃત જંગલો કહી શકાય. આગળ વધીએ. આ વાત થઈ આપણા વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. હવે વાત કરીએ તો માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, આપણો બીજો ટોપિક, આપણો બીજો પ્રકાર જંગલનો, માલિકી અને
વ્યવસ્થાપનની દ્રષ્ટિએ, બંને શબ્દ યાદ રાખશું, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પ્રકારો, માલિકી અને વ્યવસ્થાપન એટલે એની દેખરેખની વાત થઈ બેટા. વ્યવસ્થાપન મતલબ એની દેખરેખ, કોણ રાખશે એમ. તો એની અંદર સૌથી પહેલા જંગલો છે એ રાજ્યની માલિકીના જંગલો છે, એની પછી બીજા જંગલો છે એ સામુદાયિક માલિકીના જંગલો છે, અને ત્રીજા જંગલોના પ્રકાર છે એ ખાનગી જંગલો તરીકે ઓળખાય છે. તો એમાંથી ભારતમાં સૌથી વધુ પ્રમાણ હોય તો એ આપણા કયા જંગલો છે, રાજ્યની માલિકીના, એનાથી પછી હોય તો સામુદાયિક, અને એનાથી પછી હોય તો ખાનગી. આજે ખાનગી જંગલો ખૂબ જ ઘટી ગયા છે. આ માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ વિચારીએ તો જેના ઉપર રાજ્યની વાત કરીએ સૌપ્રથમ, તો કે આ પ્રકારના જંગલો પર કેન્દ્ર અને રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે, અને દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના છે. એ પણ યાદ રાખશું, દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના છે, કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે, દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના હોય છે. હવે જોઈએ સામુદાયિક જંગલ, તો કે જેની માલિકી ગ્રામ પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય અને મહાનગરપાલિકાની હોય, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. આ બધી શું છે? સ્થાનિક સ્વરાજ, જેની માલિકી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની હોય એને તમે સામુદાયિક માલિકીના જંગલો કહી શકો છો. અને ત્રીજો પ્રકાર છે ખાનગી જંગલો, જે વ્યક્તિગત માલિકીના હોય, નામ ઉપરથી જ ખબર પડે જેની માલિકી વ્યક્તિગત હોય એવા જંગલોને ખાનગી જંગલો કહેવાય. ખાસ કરીને આપણે ત્યાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ, મિત્રો આ જંગલો એક સમયે ખાનગી જંગલોનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું હતું, સરકાર આના માટે પ્રોત્સાહન આપતી. ખાનગી વ્યક્તિએ જે જંગલનો ઉછેર કર્યો એને વૃક્ષ મિત્ર પ્રિયદર્શી એવો એવોર્ડ પણ આપતી, જેના કારણે આ જંગલોનું પ્રમાણ ખૂબ ઝડપથી વધ્યું. પરંતુ ધીમે ધીમે છક્ત અને વિક્ષત અવસ્થામાં, પછીથી એવોર્ડ મળી ગયા પછીથી આ લોકો એનું બરોબર દેખરેખ ન રાખતા, એટલે ક્ષત અને વિક્ષત અવસ્થામાં આપણને જંગલો જોવા મળતા હતા. આપણે અહીંયા પેલો 28મો પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ, એક નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 29 જોઈએ.